તો વાત કરીએ સુરતની, તો સુરત મહાનગરપાલિકા સંચાલિત ગાર્ડન બન્યો ખંડેર, કે જ્યાં યોગ્ય માવજત ન થતા ગાર્ડનની હાલ દયનીય જોવા મળી. ત્યારે સિંગણપોર કોઝવે ખાતે આવેલા પ્રેમાનંદ ગાર્ડન રામ ભરોસે જોવા મળ્યો, જ્યાં ગાર્ડનમાં ઠેર ઠેર ગંદકીના ઉકરડા ખડડાઓ જોવા મળ્યા છે. ત્યારે ટોયલેટમાં પાણીનો અભાવ જોવા મળ્યો, નળ પણ ચોરાયેલો જોવા મળ્યો, ત્યારે પાણીના અભાવે સુકાયેલા જોવા મળ્યા, જ્યાં લોનનું કાચ પણ ગાયબ જોવા મળ્યું. ત્યારે લાખોનું આંદણ કરી વાહવાહી લૂંટી રહ્યા છે, ત્યારે પ્રજાના ટેક્સના રૂપિયા આખરે ક્યાં ખર્ચાઈ રહ્યા છે? એકમાત્ર સાધન ગાર્ડન ખંડેર અવસ્થામાં ફેરવાયું. તંત્રની ઉદાસીનતાને લઈને સ્થાનિક નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સુરત મનપા દ્વારા પ્રજાની સુકા કરીને લઈને લાખો કરોડો રૂપિયાનું આદરણ કરવામાં આવી રહ્યું છે. વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્રકલ્પોની યોગ્ય માવજત થવી જોઈએ. માવજતનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરના સિંગણપોર કોઝવે ખાતે સુરત મનપા સંચાલિત ગાર્ડનની આપ હાલત જોઈ રહ્યા છો. ખાસ કરીને હરવા ફરવાનું એકમાત્ર સાધન એટલે કે ગાર્ડન, શહેરના નાગરિકો અહીંયા હરવા ફરવા આવતા હોય છે, પરંતુ આ ગાર્ડનની જે હાલત આપ જોઈ રહ્યા છો, ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાયા છે. સુરત મનપા દ્વારા ક્યાંક ને ક્યાંક લાખો કરોડો રૂપિયા આવા વિવિધ પ્રકલ્પ પાછળ ખર્ચવામાં આવે છે, પરંતુ પ્રકલ્પોની યોગ્ય જાળવણી થવી જોઈએ. જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ગાર્ડનની જે હાલત આપ જોઈ રહ્યા છો, કચરાના ઢગલા અત્યારે જોવા મળી રહ્યા છે. કેટલાક અહીંના જે લોકો છે તેમની સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ગાર્ડનનો શું વ્યવસ્થા, શું નવા છે, કેવી વ્યવસ્થા છે? સારી છે, પણ અત્યારે સાફસુફ થાય છે એમ તો. ખાસ કરીને સંડાસ બાથરૂમ, બાથરૂમમાં હાલ એમ ઠીક છે, બહુ કંઈ છે નહીં. નળ નથી, પાણીની વ્યવસ્થા નથી. પાણીની વ્યવસ્થા પાણી છે, પણ ઓલી સાઈડ છે. સર, આપ જોઈ રહ્યા છો અત્યારે જે ગાર્ડનના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, સુરત મનપા દ્વારા ક્યાંક ને ક્યાંક લાખો કરોડો રૂપિયાનું જે આગન કરવામાં આવતું હોય છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. અન્ય કેટલાક લોકો સાથે આપણે વાત કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આપનું નામ? મારું નામ વિજય પિતળિયા, મૂળ ગામ પાલીતાણા, માજી આરોગ્ય ચેરમેન છું. બરાબર, આ જે ગાર્ડન છે એ લાવારિસ ગાર્ડન થઈ ગયો છે એમ કહો તો હાલે. બરાબર, હું બાજુમાં રહું છું. અમે અવારનવાર કહેવી છું કે તાળું મારી દેશે પાણીની ઓલાને, બરાબર, તો કોઈ પાણી નથી પાતું, એટલા ઝાડવા હુકાય છે. બરાબર, ટોયલેટ બંધ છે, તો ટોયલેટમાં પાણી ન હોય, તાળું મારીને જાય ટોયલેટમાં, ટોયલેટમાં કોઈ જઈ શકે? બોલો, એ માટેનું છે. બરાબર, ગાર્ડનની અંદર એટલું હુકાઈ ગયું, મેં શું કીધું, લાવારિસ ગાર્ડન છે, ગાર્ડન છે નથી, લાવારી ગાર્ડન નામ મેં અપાડ્યું છે. કોઈ અહીંયા જે મરામત કરવા સુરત મનપાના અધિકારીઓ કોન્ટેક્ટ કર? નહીં, કોઈ આટો મારે કોન્ટ્રાક્ટરમાં આટો મારે. બરાબર, હા, આજે મેં એકલા હશે, પાંચ છ જણા હશે, બાકી એકલા એકલા કામ કર્યા કરે. ત્રણ મજૂરની જરૂર છે, હાજરી પૂરતા છે ત્રણ, બે વોચમેનની હાજરી લેશે. બરાબર, એક વોચમેન હોય છે, સવારે વોચમેન 9 વાગે આવે, સાંજે બરાબર 12 વાગે વહી જાય, પાછા 3 વાગે આવે, 11 વાગે, બે વોચમેનનો પગાર લેશે, અને 3 સફાઈ કામદારના પાણી છાંટવાનો પગાર આવે છે, જે પ્રાઇવેટ કંપનીએ લીધું હોય ને એ બધા. ખાસ કરીને અહીંના લોકો હરવા ફરવા આવતા હોય છે આ ગાર્ડનનો, અહીંયા લોનની જે પરિસ્થિતિ કેવી છે બેસવા માટે? અરે, તમે જુઓ જ ખરા સાહેબ, મેં જોયું એટલે તમે આવી ગયા. બરાબર, હશે અવારનવાર ફરિયાદ કરી, અવારનવાર કે ત્યાં લોનને બધા હાવ હુકાઈ ગયું, આપણને બેહવાનું ક્યાં, લોકો ત્યાં બેસી ન શકતા. તમને બતાડું, હાલો બતાડું. ત્યારે આપ જોઈ રહ્યા છો, સ્થાનિક જે વડીલ પણ કહી રહ્યા છે કે સુરત મનપાનું આ ગાર્ડન પ્રેમાનંદ ગાર્ડન માત્ર નામ છે, પરંતુ લાવારિસ ગાર્ડન બની ગયું છે. સીધા આપને દ્રશ્ય બતાવી રહ્યા છું. હરવા ફરવાનું, પ્રમોદ આનંદનું એકમાત્ર સાધન એટલે કે ગાર્ડન, પરંતુ અત્યારે ગાર્ડનની હાલત ન ધણિયાતી હોય એવું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સાસવારે જે મેન્ટેન થવું જોઈએ, વૃક્ષોને નિયમિત પાણી પાવું જોઈએ, વૃક્ષોનું નિયમિત કટિંગ થવું જોઈએ. ખાસ કરીને ગાર્ડનની જે પરિસ્થિતિ આપને દર્શાવીએ છીએ, અત્યારે લોન માત્ર ને માત્ર આપ જોઈ રહ્યા છો, લોન પણ નથી, સુકાઈ ગયેલી અવસ્થામાં ક્યાંક ને ક્યાંક આ ગાર્ડન જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થાનિક લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે,
વિકાસની વાતો માત્ર ને માત્ર કાગળ ઉપર હોય એવું જોવા મળી રહ્યું છે. સ્થાનિક વોર્ડ નંબર 8ના નગરસેવકો પણ ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા સેવી રહ્યા હોય ત્યારે જ આવા ગાર્ડનની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક બાજુ શાસકો ક્યાંક ને ક્યાંક વિવિધ પ્રકલ્પો પાછળ લાખો કરોડો રૂપિયાનો દુવાળો કરી રહ્યા છે, રિબિન કાપી અને ક્યાંક ને ક્યાંક વાહવાહી લૂંટવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિક દ્રશ્યો ઉપરથી આપને જોવા મળી રહ્યું છે કે ગાર્ડન ન ધણિયાથી હાલતમાં હોય એવું જોવા મળી રહ્યું છે. લોન પણ નથી, ક્યાંક ને ક્યાંક જે નિયમિત પાણી પાવું જોઈએ એના અભાવને લઈને લોન પણ સુકાઈ ગઈ છે. વધુ વાત કરીએ. શું નામ? મારું નામ વિજય પિતળિયા. બીજું શું છે અહીંયા પરિસ્થિતિ? પરિસ્થિતિમાં સફાઈ નથી, સફાઈ થાય છે બરાબર, પણ સફાઈમાં એક દીકરી આવે છે તો એનેથી થઈ કે નહીં, પગાર બેના લે છે ત્રણના સફાઈ કામ દોરો બરાબર. આ ગાર્ડન જુઓ, મને ખબર છે, હું આ 10 વર્ષથી રહું છું, પહેલાં 3 જણા હતા, હવે એક દીકરી આવે છે બરાબર. અવારનવાર પછી આજે સફાઈ કરવામાં તમે આવવાના છો પત્રકાર તરીકે ઉતારવા, એટલે 4 થી 5 માણસોને મેક્યા છે, એટલે આ બધું સાફ થાય છે. ટોયલેટની હાલત કેવી છે? ટોયલેટમાં જુઓ ને, પાણી જ નથી. નળ ચોરાઈ ગયા છે. નળ ચોરાઈ ગયા, પાણી નહીં, લાઇટો હમણાં કરાવી છે, પહેલાં ફરિયાદ કરી ત્યારે લાઇટો કરાવી છે. ત્યારે લોકો પણ ક્યાંક ને ક્યાંક સુરત મનપાની જે કામગીરી સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. નિયમિત લાઇટ પણ નથી શરૂ, ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ અઘટિત ઘટના બની શકે છે. ટોયલેટની હાલત પણ આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છો. ટોયલેટમાં પણ ક્યાંક ને ક્યાંક અસહ્ય ગંદકીના થર જામ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પાણીની વ્યવસ્થા હોવી જોઈએ પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે. નળ પણ લોકો ચોરી ગયા છે. સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છો. એક બાજુ શાસકો સુરતને સ્માર્ટ સિટીના જે દાવા કરી રહ્યા છે, પરંતુ વર્વી વાસ્તવિકતા અત્યારે આ ગાર્ડનની હાલત જોતા સામે આવી રહી છે. કેમેરામેન આરિફ સાથે બળદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.